ભરૂચમાં ભારે વરસાદને કારણે રસ્તા ઉપર પડેલા ખાડા અને ગંદકીને લઈ શહેર કોંગ્રેસે પાલિકા કચેરી બહાર વિરોધ દર્શાવ્યો. ભરૂચ નગરપાલિકા દ્વારા કરવામાં આવેલી પ્રી મોન્સૂન કામગીરી નિષ્ફળ જતા ભરૂચ શહેરના વિવિધ વિસ્તારોમાં જેવા કે હાજીખાના બજાર, દુંવાડ, સેવાશ્રમ રોડ, ઉર્જા ધોળીકુઈ, ચકલા, કસર મકતમપુર બાયપાસ જેવા અનેક વિસ્તારોમાં ગંદકી, રોડ, રસ્તા પાણી ભરાવા જેવી સમસ્યાઓને લઈ ભરૂચ નગરપાલિકા ખાતે શહેર કોંગ્રેસે નગરપાલિકા ચીફ ઓફિસર અને પ્રમુખની બહાર બેસી નગરપાલિકા ગજવી માંગ કરી હતી કે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી રોડ, રસ્તા, ગંદકી સહિત રોડ બનાવનાર કોન્ટ્રાક્ટર દ્વારા આવા તકલાદી રસ્તાઓ બનાવવામાં આવ્યા છે, જેના વિરોધમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને વરસાદ પછીના ગંદકી સામ્રાજ્યને સાફ સફાઈ કરી ડીડીટી પાવડરનો છંટકાવ વહેલી તકે કરવામાં આવવાની માંગ સાથે શહેર કોંગ્રેસ પ્રમુખ વિક્કી સોખી, નગરપાલિકા વિપક્ષ નેતા સમસાદ અલી સૈયદ, હેમેન્દ્ર કોઠીવાળા સહિતના સભ્યો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. આ બાબતે નગરપાલિકા પ્રમુખ અમિત ચાવડાએ શહેર કોંગ્રેસ અને વિપક્ષની રજૂઆતને લઈ જણાવ્યું હતું કે ભરૂચ શહેરમાં નગરપાલિકા દ્વારા કક્ષાથી કરવામાં આવી છે, પરંતુ એક સાથે 9-10 ઇંચ વરસાદ પડતા પાણીનો ભરાવ થયો હતો અને એ પણ વરસાદ બંધ થતાં તાત્કાલિક નિકાલ થઈ ગયો હતો. વરસાદને કારણે જે રોડ પર ખાડા પડ્યા છે તેનું પેચિંગ વર્ક કરી આવનારા સમયમાં યુદ્ધના ધોરણે કરીને ભરૂચને શહેરને આ સારા રોડ રસ્તા મળી રહે તેવા પ્રયાસ નગરપાલિકા દ્વારા કરવામાં આવી રહ્યા છે હોવાનું જણાવ્યું હતું. ભરૂચથી રિપોર્ટર અવિ સૈયદ, સંકલ્પ ન્યૂઝ. આજરોજ ભરૂચ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા નગરપાલિકાને એક આવેદનપત્ર આપવામાં આવ્યું. અલગ અલગ મુદ્દાઓની રજૂઆત કરવામાં આવી કે ભાઈ પ્રી મોન્સૂન કામગીરીના નામે જે ઉઘાડી લૂંટ ચલાવવામાં આવી રહી છે એને આજે અમે ખુલ્લો પાડ્યો છે. તમે ભરૂચના કોઈ પણ વિસ્તારમાં જાઓ, કોઈ સોસાયટીમાં જાઓ, દરેકે દરેક વોર્ડમાં રોડ રસ્તાની હાલત ખરાબ છે. પાણી વરસાદનું જે માનો વરસાદ પડ્યો તો પાણીનો ભરાવ ઘણી બધી સોસાયટીઓ અને મહોલ્લાઓમાં થયો. એની સાથે સાથે ગંદકીનું સામ્રાજ્ય છે. લોકો એમની ફરિયાદ નગરપાલિકાના જે તે અધિકારીને કરે તો નગરપાલિકાના અધિકારીઓ એમની વાત તો સાંભળતા નથી. ઉપરથી કે તમે પ્રાઇવેટ એક કામ કરાવી લો, તમે સેવાશ્રમ રોડ લઈ લો, તો એની હાલત છેલ્લા 25-27 વર્ષથી જે ભાજપનું શાસન છે તે તેવી ને તેવી છે. તમે કસક વિસ્તાર લઈ લો, એની બી એ જ પરિસ્થિતિ છે. બાયપાસનો એરિયા લો તો એ જ પરિસ્થિતિ, ચકલા વિસ્તાર લો તો એ જ પરિસ્થિતિ. તો શું આ પ્રજાના પૈસા અને ટેક્સના પૈસા આ લોકોએ ઉગાડી લૂંટ ચલાવેલી છે? તો આજરોજ અમે આ કાર્યક્રમથી અમને જાગૃત કર્યા છે ને આવનાર દિવસમાં ભરૂચને જો સ્માર્ટ સિટી ખરેખર બનાવવા માંગતા હોય તો એ બધી કામગીરી વહેલી તકે કરે, રોડ રસ્તાઓનું પેચવર્ક કરે, જે ગંદકીનું સામ્રાજ્ય છે એને દૂર કરવા માટે બી એ લોકો એમના પ્રયાસ કરે. અને ભરૂચની અંદર ઘણા વખતથી માનો કે કોઈ ગટરની કોઈ સારી યોજના જ નથી. જે યોજનાઓ કામ કરી બટ એની અંદર પણ પાણીનો નિરાકરણ નથી. તો અમે જો આ વહેલી તકે કામગીરી ના થાય તો આવનાર દિવસમાં આનાથી પણ જ્વલંત આંદોલન કરીશું ને આની રજૂઆત જ્યાં ઉપર કરવાની હશે ત્યાં અમે કરીશું. નમસ્કાર. આજરોજ ભરૂચ નગરપાલિકા પર વિપક્ષ દ્વારા અલગ અલગ વિસ્તારની રજૂઆત કરવામાં આવેલી છે, જેમાં મુખ્યત્વે વોર્ડ નંબર 1, 2 અને 10ના રોડ રસ્તા અને પાણી ભરાવવાની સમસ્યાને લઈને અમુક પ્રશ્નો કરવામાં આવ્યા હતા. અને જે પેચવર્ક વોર્ડ નંબર 1-2માં જે પણ બાકી રહી ગયું હશે એ વિપક્ષે ધ્યાન દોર્યું હતું. નગરપાલિકા એ બાજુ ધ્યાન રાખે જ છે અને જે કંઈ કામ બાકી છે પેચિંગ વર્કનું એ વહેલી તકે પૂરું થઈ જશે. વાત રહી પ્રી મોન્સૂનની કામગીરીની તો ભરૂચ નગરપાલિકાની યથાવત પ્રક્રિયા હોય છે, રૂટીન પ્રક્રિયા હોય છે. પ્રી મોન્સૂનની કામગીરી દર વર્ષે સારી જ થતી હોય છે. ભરૂચ નગરપાલિકા પ્રી મોન્સૂનની કામગીરીમાં કોઈ કચાસ મુક્તિ નથી, પરંતુ સ્વાભાવિક વાત છે કે જ્યારે 8-10 ઇંચ વરસાદ પડતો હોય તો અમુક વિસ્તારમાં પાણી ભરાવવું એ સ્વાભાવિક અને સરળ વાત છે અને એ પણ અડધો કલાક કલાકમાં એ પાણી ઓસરી જાય છે. ભરૂચ નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી હોય કે નગરપાલિકામાં રોડ રસ્તાની કામગીરી હોય, કોઈ કામગીરીમાં કોઈ જાતનું છુપાવવામાં આવતું નથી. બધી કામગીરી પારદર્શક જ હોય છે અને ભૂતકાળની અંદર જે બી કોન્ટ્રાક્ટરોએ કામ નથી કર્યા એ લોકોને 3-3 નોટિસ આપી દીધેલી છે. આવનાર સમયમાં એ કોન્ટ્રાક્ટરોને સસ્પેન્ડ કરવામાં આવશે, ટર્મિનેટ કરવામાં આવશે અને એનો યોગ્ય નિરાકરણ કરવામાં આવશે. ભરૂચ નગરપાલિકા દ્વારા કરતી આવતી કોઈ બી કામગીરી એ રોડ, રસ્તા કે પ્રી મોન્સૂનની હોય કે પેચવર્કની હોય, ભરૂચ નગરપાલિકા હર હંમેશ એની અંદર પારદર્શકતા રાખશે